ગુજરાત રાજ્યમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે જે ગુજરાતનું ગૌરવ વધારે છે તેમાંથી એક છે પાટણની રાણીની વાવ જોકે ગુજરાતનું ગૌરવ વધારતી અને ગુજરાતની ઓળખ સમયે પાટણની વાવ સરકાર ભૂલી ગઈ હોય તેવું લાગે છે વાવની નિહાળવા આવતા પ્રવાસીઓની રુચિ ઘટતી જતી હોય તેમ વર્ષ બે હજાર ઓગણીસના આંકડા સામે આવી રહ્યા છે શા માટે પ્રવાસીઓમાં નિરસતા છવાય છે રાણીની વાવને લઈને જોઈએ અહેવાલમાં માં સ્થાન મેળવનાર પાટણની રાણીની વાવની બેનમૂન કલાકારી નિહાળવા આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે નિહાળવા આવનાર પ્રવાસીઓની ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને ચાલુ વર્ષે એક લાખ કરતા વધુ પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે પહેલા ભારતીય પ્રવાસીઓ માટે રૂપિયા પચીસ અને વિદેશી પ્રવાસીઓ માટે ત્રણસો રૂપિયા ટિકિટ દર હતો જે વધારતા હવે ભારતીય પ્રવાસીઓ માટે ચાલીસ રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ માટે છસો રૂપિયા ટિકિટ દર કરવામાં આવ્યો છે જોકે ટિકિટ દરમાં વધારો કર્યા બાદ પુરાતત્વ વિભાગને અંદાજિત પચીસ લાખ રૂપિયા વર્ષની વધુ આવક થઈ છે જો કે વર્લ્ડ હેરિટેજ વાવને ઉજાગર કરવા લાખો રૂપિયાના ખર્ચ છતાં વિદેશી પર્યટકોમાં વીસ ટકાનો ઘટાડો થયો છે રાણકી વાવનું માર્કેટિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ થયું નથી તેવો મત પણ બહાર આવ્યો છે તો રૂપિયા સોની ચલણી નોટ ઉપર વાવ અંકિત થયા પછી પણ દેશના લોકો પૂરતા માહિતગાર થયા નથી વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ વિશ્વના ફલક પર ચમકવા છતાં પણ સમગ્ર દેશ દુનિયામાંથી તેને નિહાળવા આવતા પર્યટકોની સંખ્યામાં ઘટાડો થતાં આ વખતે તેમાં ઓટ જરૂર આવી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ